આ જે પ્રશ્ન હું રહ્યો છું થઈ ગયો છે કદાચ હે સત્તરમો પ્રશ્ન થઈ ગયો છે ને ઓકે હવે આપણે વીસમો પ્રશ્ન કરીએ કારણ કે અઢાર ઓગણીસમો તો આગળ થઈ ગયો છે જે કઈ બાકી હશે ટૂંકમાં થઈ જશે વીસમો પ્રશ્ન દસ સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુ લીધે તે સપાટીમાંથી ન્યૂટન મીટર પર પસાર થાય છે જો સપાટીની ત્રિજ્યા કેટલી કરવામાં આવે બમણી તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્ષ કેટલું હોત હશે અથવા પસાર થતું હોત બિંદુવત વિદ્યુત મૂલ્ય કેટલું હશે બે પ્રશ્નો પૂછવામાં આવે છે તો સૌથી પહેલા પાછું એક વાર જુઓ એક ગૌશન સપાટી આપેલી છે અને એ ગૌશન સપાટીના કેન્દ્ર એની જે ત્રિજ્યા છે કેટલી છે દસ સેન્ટીમીટર છે એની કેન્દ્ર પર એક બિંદુ અથવા વિદ્યુત મૂકેલો છે અને જેના લીધે કેટલું ફ્લક્સ મળે છે માઇનસ એક ગુણ્યા દસ ની કેટલી ઘાત ત્રણ ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ તો પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે જો ગૌશન સપાટીની ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો ફ્લક્સ કેટલું મળતું તમારી શું કોમેન્ટ છે પછી આગળ વધ્યા પછી હું બે ત્રણ વાક્યો કહું જે તમને મગજમાં આવશે એટલે આગળ ગોઠવાશે બમણું થશે અડધું થશે કે એનું એ જ રહેશે ચલો ચાર ઓપ્શન આપે હે ને પણ ચાર એનો જવાબ તો તમે ગમે તે એક ઓપ્શન તો સિલેક્ટ કરીને બોલશો ને પછી હું પાછળ પૂછીશ કેમ એટલે એ પણ તમારે જવાબ આપવાનો રહેશે તો હિતાંશીનું કહેવું છે હે રાખો ને કેન્સલ હા બોલો તો ખરે ચાલો ચલો કઈ વાંધો નહીં ગૌસ નિયમ ભણ્યા હતા ગૌસ ના નિયમ આપણે એવું કીધું હતું કે ગૌશન સપાટી કોઈ પણ આકારની કોઈ પણ પરિમાણની પસંદ કરી શકાય છે એનો મતલબ એમ કે એના પર ફ્લક્સ ડિપેન્ડ રહેતો નથી ચલો આવી સમજણ તો તમને છે ને આવું સેન્ટેન્સ મગજમાં છપાયું થિયોરીમાં કોઈ જગ્યાએ વાંચ્યું હતું કે કોઈ પણ આકારની કોઈ પણ પરિમાણની ગૌશન સપાટી અથવા સપાટીનો વિચાર કરી શકાય એટલે આપણે કોઈક જગ્યાએ ગોળા લઈએ છીએ નળાકાર લઈ લઈએ છીએ કોઈક થિયોરીમાં આપણે પેલો ક્યુબોઇડ લીધો તો યાદ છે ઘણાકાર લીધો તો પેલો ઇન્ફાઇનાઇટ પ્લેન એટલે કે અનંત વિસ્તાર વાળું સમતલ એનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ખબર છે ઘન કાઢ્યો તો કોઈ પણ આકારનું લઈ શકાય હવે આના પરથી મારે જવાબ આપવો હોય આ પ્રશ્નનો તો શું આપી શકું ફ્લક્સ કેટલું રહે એનું એજ આવો હું થોડો કામ સપોર્ટ આપું ને તો કેવો કોન્ફિડન્સ આવે બેટા હું નથી આવવાનો પરીક્ષામાં એક સેન્ટેન્સ મેં કીધું કોન્ફિડન્સ લાવો તમે સાચા છો તો પણ કોન્ફિડન્સ નથી આવતો આ વાક્ય બોલ્યા પછી તો બધાના મગજમાં ફિટ થઈ ગયું કે એનું એજ રહેશે પણ કોન્ફિડન્સ લાવો કારણ કે એટલા માટે તો વાક્ય કીધું કે સપાટી પર આધાર નથી સપાટી ચાહે નાની હોય કે મોટી બમણી કરો કે અડધી કરો ફ્લક્સ કેટલું રહેવાનું છે એટલું ને એટલું સમજ પડી ગઈ હા ફ્લક્ષ તો બદલાય જો અંદરનો વિદ્યુત ભાર બદલાઈ જાય અંદરનો વિદ્યુત ભાર જે છે ને હું બહાર કાઢી લઉં તો ફ્લક્ષ ઝીરો થઈ જાય સમજ પડી ગઈ તો વિદ્યુત ભારને બદલવાનો નથી સપાટીને પછી નાની કરો કે મોટી એ વિદ્યુત ભાર અંદર રહેવો જોઈએ ક્લિયર થયું ને ચલો તો સમજીએ તમને ફ્લક્સ આપેલું છે માઇનસ એક ગુણ્યા દસ ની ત્રણ ન્યુટન મીટર સ્ક્વેર પર કુલમ ત્રીજી આપેલી છે દસ સેન્ટીમીટર એટલે પોઈન્ટ દસ મીટર એડિશનલી તમારે અહીંયા વિદ્યુત બારનું મૂલ્ય શોધવાનું છે એટલે ગૌસનો નિયમ વાપરવો પડશે જેમાં કોની જરૂર પડશે કેટલી કોપીપેસ્ટ છે એટલે ક્લિયર પહેલાનો જવાબ આપે ગૌશન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ વિદ્યુત ફ્લક્સ બદલાતો પણ કેવું રહે છે અચળ રહે છે કારણ કે તેના વડે ઘેરાયેલો વિદ્યુત બાર બદલાતો ફ્લક્ષનું સૂત્ર પણ વિચારો ફાઈ બરાબર ક્યુ ના છેદમાં તો ક્યુ તો એનો એ જ હતો ને ભલે પેલું બમણું કરી દીધું ક્લિયર છે સમજ પડી ગઈ બી વિદ્યુત બાદ નું મૂલ્ય કેટલું છે ગૌશનો નિયમ પાછો વાપરવાનો ફાઈ બરાબર ક્યુ ના છેદમાં એપ્સેલોન જીરો ક્યુ શોધવાનો છે ફાઈ ઇન્ટુ એપસેલોન ઝીરો આવી ગયો ફાઈ ઇન્ટુ એપસેલો ઝીરો ફાઈની કિંમત મૂકો માઇનસ એક ગુણ્યા દસ ની દસ ની ત્રણ ઘાત એપ્સેલોન જીરો આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની કેટલી ઘાત માઇનસ બાર ઘાત એક ગુણ્યા આઠ પોઈન્ટ પંચ્યાસી એનું એ જ થાય ને આંકે ના અને ત્રણ માંથી બાર જાય કેટલી ઘાત માઇનસ કાલ આવી ગયો આટલા કુલમ ક્લિયર અને નેનોકુલમ કેવું હોય તો પણ કહી શકાય ઓકે અને ચલોકુલમ કેવું હોય તો કહી શકાય પ્રશ્ન આગળનો જોઈએ અઢારમો પ્રશ્ન જોઈએ આકૃતિમાં દર્શાવવા મુજબ દસ સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી થી બરાબર ઉપર કેટલા સેન્ટીમીટરે પાંચ સેન્ટીમીટર અંતરે પ્લસ દસ માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુત બાર રહેલો છે ચોરસમાંથી માંથી વિદ્યુત ફ્લક્ષ નું મૂલ્ય કેટલું હશે અને તો તમને આપેલું છે 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 આ ચોરસ સપાટી આપેલી ઉપર કેટલો રહેલો પાંચ સેન્ટીમીટર અંતરે કેટલો વિદ્યુતભર રહેલો છે દસ માઇક્રોકુલમ તો તમને એવું કીધું છે કે આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ઓકે તો જો ક્યુ બરાબર કેટલા માઇક્રોકુલમ છે બેટા દસ માઇક્રોકુલમ છે અને દસ ગુણ્યા દસ થી માઇનસ છ ઘાત કેટલું થાય દસ ની માઇનસ કુલમ થાય ક્લિયર થયું ઓકે જવાબ હવે જવાબ માટે આપણે આ વિદ્યુત પારને ઘેરવો પડે વિદ્યુતભારને સપાટીની અંદર શું કરવો પડે ઘેરવો પડે તો આપણે એક બોક્સ વિચાર્યું એ બી સીડી એફજી એચ બરાબર જુઓ કેટલા સેન્ટીમીટરની સપાટી હતી દસ દસ એટલે આપણે આ બધાનું કેટલું અંતર લેશું દસ સેન્ટીમીટર અને આપેલો જે ક્યુ વિદ્યુત ભાર હતો એને વચ્ચે ઘેરી નાખ્યું ઘનની અંદર તો જ પડી ગઈ ને બંધ સપાટીની અંદર વિદ્યુત ત્યારે ફ્લક્સ બરાબર ક્યુ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળે ના કુલ ફ્લક્સ મળે પાછું કેવું મળે કુલ ફ્લક્સ તો આ તમે જાતે બનાવ્યો ને આ ઘનમાં આજે ઈએફજીએચ એચ બાજુ છે ક્યાં છે નીચે છે તો કોઈ મને કહેશે હું આગળ શીખવાડી ગયો છું ચલો હું ગૌસ નો નિયમ વાપરીશ તો ફ્લક્સ ફાઈવ બરાબર ક્યુ ના છેદમાં એપ્સેલોન જીરો મારી જોડે ક્યુ તો છે જ જીરોની કિંમત પણ છે એટલે મને ફ્લક્ષ ફાઈની કિંમત મળી ગઈ શું એ મારો સાચો જવાબ હશે કે ખોટો એટલેથી કામ પતી જશે કે આગળ કંઈક વિચારવું પડશે હા દરેકમાંથી પસાર થતું ફ્લક્સ શોધવા શું કરવું પડે ભાગ્યા છ શીખવાડ્યું તું આગળ આગેના એક સપાટીમાંથી પસાર થતું હોય તો કેટલા વડે ભાગવાનું છ વડે એક્સ્ટ્રા કરીને બે બોક્સ દોરીને સમજાવ્યા હતા હે ને અને જો ધારમાંથી પસાર થતું હોય તો ધાર તારે તારે ચાર ગણવાની રહી ગઈ હતી મને બધું છપાઈ જાય કોને શું ભૂલ પડી હતી બરાબર છે બાર કેટલા વડે ભાગવાનું બાર અને ખૂણા આઠ વડે ભાગવાનું વાત ક્લિયર થઈ ગઈ જો સમજીએ આગળ તો આ કેટલા સેન્ટર સેન્ટીમીટર અંતરે જો આની આકૃતિ આપણે બનાવી દીધી પાંચ સેન્ટીમીટર અંતરે છે અને આની હાઈટ પણ કેટલી છે દસ એટલે મધ્યમ આવી ગયો ને સેટ તો અહીં આપેલ ક્યુ વિદ્યુત બાર દસ સેન્ટીમીટર બાજુવાળા ઘનના કેન્દ્ર પર લઈ શકાય વિદ્યુતભાર નું આ સ્થાન બધી જ બાજુએથી કેવા અંતરે છે અહીંયાથી પાંચ અહીંયાથી પાંચ અહીંયાથી પાંચ ઉપરથી પાંચ બધી બાજુએથી પાંચ પાંચ અંતરે છે માટે દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્ષ કેવું હશે સરખું એટલે આપણે એને કેન્દ્રમાં લીધો સમજ પડી આપેલો ન હતું તમને આવું જ આપેલું હતું આ બધું તમે તમારી બુદ્ધિથી કર્યું ઓકે સરસ એવું કહેવાનું દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્ષ શોધવું હોય તો એક ના છેદમાં છ ફાઈ ટી એટલે ટોટલ ફ્લક્ષ ટોટલ ક્લિયર થયું ને આવું એમસીક્યુમાં જ પૂછાતું તું પેલા અથવા પૂછાઈ શકે છે ઓકે દાખલો કરવાનો હોય તો આવું રીતના મોટું કરીને ગણવું પડે બાકી આપણે વિચારવાનું હોય તો સીધું વાત વિચારતા અને ફાઈ ની કિંમત શું થાય ક્યુ ના છેદમાં એપ્સન જોયું એમસીક્યુ હોત તો આટલા સ્ટેપ લખવા પડે ખાલી દાખલા બધું લખવું પડે સમજ પડી કે

પ્લસ બાર બારમાંથી પાંચ જાય તો સાત બારમાંથી પાંચ જાય તો સાત અને આપણે બે જમણી બાજુ ગયા જમણી બાજુ જાઓ તો ઘાતુણ માઇનસ બે થઈ ગયું સાત ઓછા બે એક પોઈન્ટ આઠસો ને ગુણ્યા દસની પાંચ ઘાત મીટર સ્ક્વેર પર બોલાવો ક્લિયર થઈ ગયું આટલું શોધવાનું હતું એકવીસમો પ્રશ્ન દસ સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે કેટલા સેન્ટીમીટરનો નો ગોળો છે દસ ઓકે એના પર એક અજ્ઞાત વિદ્યુત ભાર છે ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે વીસ સેન્ટીમીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની કેટલી ગાત છે ત્રણ ગાત ન્યૂટન પર કુલમ છે જે ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો ગોળા પરનો કુલ વિદ્યુતભાર આપણે શોધવાનો છે જે કેટલો હશે એવું પૂછવામાં આવ્યું છે તો જુઓ પહેલા તો ત્રિજ્યા આપેલી છે કેટલા સેન્ટીમીટર બેટા દસ સેન્ટીમીટર બરાબર આ દસ સેન્ટીમીટરના ગોળા પર અજ્ઞાત વિદ્યુત બાર છે તો સેન્ટીમીટર એટલે કેટલા મીટર અને ઘોડાના કેન્દ્રથી બહાર વીસ સેન્ટીમીટર દૂર એટલે અંતર આપેલું છે આર કેટલું અંતર આરને સ્મોલ કહીએ છીએ ત્રિજ્યાને કેપિટલ આર કહીએ છીએ ક્લિયર થયું તો આ ઘોડાની બહારનું બિંદુ થયું અને મેં એક એક્સ્ટ્રા થિયરી શીખવાડેલી છે ચોપડીમાં તો ગાઉસના નિયમની ત્રણ ઉપયોગીતા છે કઈ ત્રણ અનંત 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 લંબાઈનો તાર અથવા સમતલ અને કવચ આટલું છે ને કવચની સિવાય ઘોડો આવે કવચમાં ખાલી ને ખાલી સપાટી હોય વચ્ચે પોલું હોય અને ઘોડો એટલે બધી જગ્યાએ દ્રવ્ય હોય સમજ પડી ગઈ તો માનો કે આ કવચ હોય કે ઘોડો હોય બંને માટે કોમન વસ્તુ છે કે કવચ અને ઘોડાના બહારના બિંદુ માટે જાણે કે સમગ્ર વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય તેવું જણાય છે અને એટલા માટે કવચ અને ઘોડા માટે બહારના બિંદુ માટે જે સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું એ બિંદુવત વિદ્યુત વિદ્યુત સૂત્ર વિદ્યુત ક્ષેત્રના સૂત્ર જેવું છે તો બિંદુવત વિદ્યુત વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે કે આ સ્ક્વેર તો જયારે કવચ આવે અથવા ઘોડો આવે તો એ બંનેનો સમગ્ર વિદ્યુત બાર ક્યાં કેન્દ્રિત થઈ ગયો હોય કેન્દ્ર પર અને એક બિંદુ વિદ્યુત ભાર બની ગયો હોય તેવું બિહેવિયર જણાય છે સૂત્ર પરથી એના સૂત્ર સાબિત કરેલા છે કવચના તમે બહારના બિંદુ માટે કે ક્યુ છે માર સ્ક્વેર અંદરના બિંદુ માટે શૂન્ય કવચ માટે બરાબર છે ગોળામાં બદલાઈ જાય ગોળામાં ઈ પ્રપોર્શનલ ટુ આર રે અંદર ગોળામાં કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જેમ 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 સપાટી જાવ તેમ વિદ્યુત ક્ષેત્ર વધે પાછા સપાટીથી દૂર જાવ વિદ્યુત ક્ષેત્ર ઘટે ઈ પ્રપોર્શનલ ટુ વન અપન કવચ માટે અંદર કેન્દ્ર પર પણ શૂન્ય સપાટી પર જાઓ ત્યાં સુધી શૂન્ય સપાટી પર મેક્સિમમ સપાટીની અંદર થોડું શૂન્ય જેવું સપાટી પર જાઓ તો મેક્સિમમ પછી ઈ પ્રમાણે ઘટે જેમ દૂર તેમ પડી ગઈ ફરી એકવાર કવચના કેન્દ્ર પર પણ શૂન્ય અને અંદરના બધા ભાગમાં શૂન્ય વિદ્યુત ક્ષેત્ર કવચની સપાટી પર મહત્તમ કેપિટલ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર એટલે એની ત્રીજા થઈ ગઈ સપાટી માટે પછી જેમ આગળ જાવ સ્મોલ આર આવે બારનું કોઈ અંતર તો ઈ બરાબર કે સ્મોલ આર જે વનઅપન આર સ્કવેર પ્રમાણે ઘટશે જેમ જેમ દૂર જાવ તેમ તેમ બીજું ક્ષેત્ર શું થાય ઘટે ભોળો હોય તો કેન્દ્ર પર શૂન્ય પણ કેન્દ્ર થી જેમ સપાટી પર કેપિટલ પર વચ્ચે કેન્દ્ર પરથી સપાટી પર જાઓ તેમ વધતું જાય વધતું જાય વધતું જાય ઈ પ્રપોઝનલ ટુ આર છે તો જેમ 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 કેન્દ્ર થી દૂર જઈએ સપાટી સુધી તેમ વધતું જાય સપાટી પર મહત્તમ હવે સપાટીથી બહાર જતા રહો એટલે બહારના બિંદુ માટે જેમ દૂર જાઓ તેમ પાછું શું થાય ઘટે ક્લિયર પણ બંનેની કોમન વસ્તુ એ છે કે બંને માટે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરી શકે એ પણ ક્યારે જ્યારે બહારનું બિંદુ હોય ત્યારે તો અહીંયા બહારનું બિંદુ છે જાતે નક્કી કરવાનું ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર છે બિંદુનું અંતર કેટલું છે તો કયો બિંદુ થયું બહારનું બિંદુ થયું બરાબર છે સરસ તો આનો કુલ વિદ્યુત બહાર આપણે શોધવાનો છે ઈ બરાબર માઇનસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની ત્રણ ન્યૂટન પ્રતિ કુલમ ઓહો મા અહીંયા જેવું લખ્યું છે કઈ તરફ છે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે ઋણ વિદ્યુત ભાર માટે હોય ઋણ એટલે માઇનસ ક્લિયર થયું બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર કોની માટે હોય બરાબર ક્લિયર થયું ચાલો આગળ વધીએ

જયારે બહારનું બિંદુ હોય એટલે કે અંતર ત્રિજ્યા કરતા કેવું હોય વધારે બહારના બિંદુ માટે ક્લિયર થયું ત્યારે આપણને ઈ તો આપી દીધું છે એટલે તમારે હવે શું શોધવાનો રહ્યો ક્યુ તો એ ઇન્ટુ આર સ્કવેર છેદમાં કે ક્યુ શોધવાનો હતો ને આર સ્કવેર ગુણાકારમાં કે ભાગાકારમાં ક્લિયર છે આ કે ના ઓકે ઈની કિંમત કેટલી થઈ આપેલી છે માઇનસ એક પાંચ ગુણ્યા દસ ની કેટલી ઘાત ત્રણ ઘાત આરની કિંમત આ લેવાની છે જીરો પોઈન્ટ બે નો વર્ગ અને કેની કિંમત કેમંતુ દસ ની નવ ઘાત એક પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે ભાગ્યા નવ નવ આવી આ ત્રણ ઉપર જાય તો માઇનસ ઓકે તો આ માઇનસ છ વધશે અને આપણે એક બે અને ત્રણ પોઈન્ટ આમાં આવીશું અને એક ઝગડો કાઢીએ આગળ સાતડો મૂકી દેવાય તો છ પોઈન્ટ સડસઠ થાય છ માઇનસ છ તો હતું ને માઇનસ ત્રણ તો કેટલી ઘાત થશે માઇનસ નવ ઘાત થઈ જશે આટલા કુલમ

હા કેના તો મારો બીજો પ્રશ્ન શું હશે તમે શું હા શું હું શું પૂછીશ આનું સૂત્ર જણાવો તમે પહેલાં ટ્રાય કરો પછી હું કહું તમને વોન કર્યા હતા કે જ્યારે હું દાખલા કરાવ ત્યારે એટલીસ્ટ ઘરેથી જોઈન તો આવો કે સૂત્રો ખાલી મને એવું નથી કે આગળના દાખલા જોઈને આવો સૂત્રો જોઈને આવો બોલો ચલો ચલો હવે બોલો વાંધો નહીં નહીં બોલો તો હું શું જઈ ગયા આજના દિવસ માટે તો હેલ્પ કરીશ બોલમાં ને કરો મીટર તો એ ગમ છે સૂત્ર બોલવાનું છે ને ધીમે 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 યાદ કરો થોડું થોડું વિદ્યુત ક્ષેત્ર એટલે બરાબર બરાબર ચલો વિદ્યુત ભાગ ગનતા છે એટલે લાંબડા આવશે નહીં લાંબડાનું સૂત્ર નથી જોયતું ક્યુ છેદમાં એલ એ નથી જોયતું લાંબડા ને વાપરવાનો છે સૂત્રમાં ઈ બરાબર જોઈએ છે એમાં લાંબડા હું હિંટ આપું છું ખાલી સૂત્ર બની જાય કદાચ અને અંતર આવશે આ રેખ્ય વિદ્યુતભાર ઘનતાથી એટલે કે આ રેખ્ય વિદ્યુતભર વિતરણથી કેટલા અંતર આ બિંદુ આવેલું છે એટલે એક આર આવશે તો સૂત્રમાં ઈ આવશે લાંબડા આવશે આર આવશે હવે કઈક સૂત્ર યાદ આવે નથી આવતું ટૂંકે શું છે બુકમાં આ સૂત્ર નથી આપેલું આપડી બુકમાં છે ને વનઅપન ફોર પાયન જીરો એટલે વનઅપન ટુ પાયન જીરો આપેલું છે તો આપણે એટલું લાંબુ કરવાની જરૂર નથી આપણે હંમેશા ફોર શું કહી દઈએ છે કે એટલે કે ના સૂત્ર યાદ રાખવાનું સહેલું થઈ જાય ટૂંક કે લાંબડા છેદમાં આર ઉપરથી કિંમત મૂકવી સહેલી થઈ જાય પેલામાં ચાર ની ની અને આઠ પોઈન્ટ પંચ્યાસી આમાં કે ની સીધી કિંમત નવ ગુણ્યા દસ નવ ઘાત સીધી બાત નો બકવાસ બરાબર ટૂંક કે લાંબડા છેદમાં આર સૂત્ર યાદ રાખશો ને હવે વાત છેડાઈ છે તો એપ્લિકેશન ત્રણ છે ગૌસના નિયમની ભાઈ મારે આને પછી એક જ દાખલો કે એટલે થોડું હું એ આપી દઉં તો ત્રણ એપ્લિકેશન છે ગૌસના નિયમની પહેલી એપ્લિકેશન છે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું

એપ્સ સોરી હા ટુ એપસેવન ઝીરો સીગમાં પણ ટુ એપસેવન ઝીરો ત્રીજું છે કવચ તો કવચની વાત હોવડા પતાવી દીધી કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કવચની સપાટી પર કેક્યુપન કેપિટલ આર્ટ સ્પેર કવચથી બહારના બિંદુ મળે કેક્યુ અપન આર્ટ સ્પેર પેલા સપાટી પર કેપિટલ આર આવે છે તો પેલામાં સ્મોલ આર આવે છે વાત ક્લિયર થઈ ગઈ ઘોડો જે આપણી બુકમાં નથી પણ ગુજરાત બોર્ડમાં હતો એટલે હોળા પૂછે પણ હતો ઘોડાનો દાખલો

અને હવે બાકી રહ્યું કવચ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કવચની બહાર કેક્યુઅપન આર સ્કવેર બહાર કે સપાટી કેક્યુઅપન આર સ્કવેર સપાટી હોય તો આર બરાબર આર થઈ જાય કેપિટલ આર થઈ જાય કેન્દ્ર થી અંતર શોધવાનું ક્લિયર ચાલો આગળ વધીએ ત્યારે ઓકે સો ડેટામાં તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપેલું છે ને નવ ગુણ્યા દસની ચાર ગાત ન્યુટન પર કુલમ અને બીજું શું આપેલું છે અંતર બે સેન્ટીમીટર એટલે પોઈન્ટ બે પોઈન્ટ જીરો બે મીટર સોરે ભાગવાનું એડિશનલી તમને સાની જરૂર પડે કે નવ ગુણ્યા દસ ની કેટલી ઘાત નવઘાત એસઆઈ અનંત લંબાઈ ના વિદ્યુત ભાર તારથી લંબ અંતર આર એ આવેલા બિંદુ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ટૂંકે લાંબડા છેદમાં આર ક્લિયર થયું ઈ આપેલો છે શું શોધી શકો લાંબડા બરાબર ઈ આર છેદમાં ટૂકે ઈ કેટલો છે નવ ગુણ્યા દસ ની ચાર ઘાત આર કેટલો છે જીરો પોઈન્ટ જીરો બે ટુ નો ટુ કે કેટલો છે નવ ગુણ્યા દસ ની નવ ઘાત ક્લિયર રૂકો નવ નવ તો ઉડી જ જશે ઝીરો પોઈન્ટ ઝીરો એક નીચે લખેલું છે દસ ની બે ઘાત અને આ ચાર ઓછા નવ કેટલી ઘાત લખેલી છે માઇનસ પાંચ તો ટોટલ કેટલી થઈ જાય ઓકે મેં અહીંયા બંનેનો સરવાળો અહીંયા આવશે માઇનસ બે માઇનસ પાંચ એટલે કેટલી ઘાત થશે માઇનસ સાત ગાત કુલમ પર મીટર વિદ્યુત ભાર ઘનતા એકમ કુલમ પર મીટર રેખ્ય ઘનતા છે વાત ક્લિયર થઈ હા કે ના ઓકે નેક્સ્ટ દાખલો છે બાવીસમો પ્રશ્ન બે પોઈન્ટ ચાર મીટર નો નાનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે એસી માઇક્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર ભલે ગોળાનો પ્રશ્ન તમને અથવા થિયોરી આપેલી નથી ગોળાવાળા પ્રશ્ન છે હા ને પણ એમાં આપણને બહુ ડર નથી કારણ કે ગોળો હોય કે કવચ એમના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બહારના બિંદુ માટે સરખું કેવું બિંદુવત વિદ્યુત ભાર જેવું એમાં આપણી ધારણા એવી છે કે જેમ સર તમે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધતા હતા તો પૃથ્વીના દરેક બિંદુઓ વચ્ચેનું અંતર નહોતું શોધ્યું પૃથ્વીના કેન્દ્રથી લઈને સૂર્યના કેન્દ્ર વચ્ચેનું અંતર ગણ્યું હતું યાદ છે અને એમાં આપણે પૃથ્વીનું સમગ્ર દળ પૃથ્વીના કેન્દ્ર પર સૂર્યનું સમગ્ર દળ સૂર્યના કેન્દ્ર પર ગણ્યું હતું બિંદુવત દળ પછી આપણો નિયમ વાપરે તો જી એમ વન એમ ટુ અપાન અગિયારમાં વાત થઈ ગુરુત્વાકર્ષણ વગેરે એવું જ આપણે અહીંયા કરી રહ્યા છીએ ગોળો હોય કે કવચ આપણે માની રહ્યા છીએ કે એમના વિદ્યુત ભારો ક્યાં કેન્દ્રિત થઈ ગયા છે કેન્દ્ર પર અને અંતર શોધવાનું ક્યાંથી થાય કેન્દ્રથી વાત ક્લિયર થઈ હા કે ના તો ગોળા વિદ્યુત ભાર શોધો આવડી ગયું તમને પૃષ્ઠ ઘનતા આપેલી છે શું આપેલી છે પૃષ્ઠ ઘનતા એકચ્યુઅલીમાં ગોળા પરની પૃષ્ઠ ઘનતા પૃષ્ઠ ઘનતા આપેલી છે એટલે હવે એક આમ તો વસ્તુ કેવું છે ગોળો હોય ને તો ગોળો બી ખાસ કરીને ધાતુનો કે એવો આપણે લઈએ સુવાહકનો તો આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા કે સુવાહક પર વિદ્યુતભાર હંમેશા સપાટી પર રહે કદી અંદર જાય ભલે ગોળો હોય એની કદ ઘનતા આવી જોઈએ જો આપણને ફોર્સ કર્યો હોય કે કદ ઘનતા લો તો જ લેવાની બાકી આપણો નિયમ છે કે ધાતુનો ગોળો હોય તો સુવાહક હોય તો વિદ્યુતભાર માત્ર ક્યારે સપાટી પર રહે કદી જાય નહીં અંદર એટલે એની પૃષ્ઠ ઘનતા આવે કઈ ઘનતા આવે તો પૃષ્ઠ ઘનતાનું સિગ્માનું સૂત્ર હોવડા બન્યા હતા તા ત્રણ ગણતા યાદ કરાવી તારે હમેશા સમજવાનું પછી ટુકેલ હમણાં તો તાર માટે હતું આપણે તો હવે ગણતા નું ના છેદ માં એ બરાબર છે હવે એ જોતું જોઈતું હોય તો ગોળાનું ગોળાની સપાટીનું ક્ષેત્રફળ એ શું થાય ના એ તો વર્તુળ નું થાય ફોર પાયર સ્કવેર કેટલું થાય

ઓકે બીજું ઘોડાની સપાટીમાંથી શું શોધવાનું છે ફ્લક્સ શોધવાનું છે બરાબર છે ફ્લક્સ બરાબર ફાઈ બરાબર અડધો અડધો કેમ બોલો ક્યુ ના છેદમાં એપ્સાયલોન જીરો વાત ક્લિયર થઈ ચલો એટલે ક્યુ મળશે એટલે સીધું બીજું સ્ટેપ મળી જશે ડી કેટલો આપેલો છે બે પોઈન્ટ ચાર મીટર તો આર કેટલો થાય બે પોઈન્ટ ચાર ભાગ્યા બે કેટલો થઈ ગયો એક પોઈન્ટ બે મીટર થઈ ગયો સિગ્મા કેટલું આપેલું છે એસી માઇક્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર એસી ગુણ્યા દસ માઇનસ છ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર એડિશનલ ડેટા શું થાય એફસા આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ બાર ઘાત એસઆઈ બરાબર છે ઓકે જો એ વિદ્યુત બારની પૃષ્ઠ ઘનતા સીગમાનું સૂત્ર છે ક્યુ ના છેદમાં એ તો ક્યુ છેદમાં ફોરપાય આર બરાબર માટે કુલ વિદ્યુત બાર ક્યુ જોઈતો હોય તો આ વડે ગુણાશે સિગમા ઇન્ટુ ફોર પાય આ ફોર પાઇ આર ઇન્ટુ સિગમા ચારનો ચાર પાયની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ જગ્યાએ એક પોઈન્ટ બે નો વર્ગ એસી ગુણ્યા દસની કેટલી ઘાત આપણે ઓલરેડી અહીંયા ખીચડી પકાવી મતલબ ખીચડી અહીંયા કરીએ છીએ મસાલા રેડી રાખ્યા હતા ઓકે આ બધા મસાલા અહીંયા મૂકી દેવાના ફટાફટ ચલો ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા એક પોઈન્ટ બે ગુણ્યા એક પોઈન્ટ બે ગુણ્યા એસી ચૌદસો છેતાલીસ પોઈન્ટ નવ આવ્યું ગુણ્યા દસ ની કેટલી ઘાત માઇનસ છ ત્રણ પોઈન્ટ આગળ જવાનું છે એક પોઈન્ટ ચાર ચાર આ નવ કાઢી નાખીએ તો આગળ એક ઉમેરવો પડે સાત દસ ની માઇનસ છ વત્તા ત્રણ ઘાત તો દસ ની કેટલી ઘાત વધશે માઇનસ ત્રણ ઘાત ફુલમ ક્લિયર થયું બે આપણે શું કર્યું આ ગોળો લીધો ગોળાની બહાર ગૌશન સપાટી લીધી વિચારવી પડશે ને ગોળાની ત્રિજ્યા કેટલી હતી આર હતી અને આ ગૌશન સપાટીની ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર છે તો ગૌશન સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત બરાબર છેદમાં એપ્સન જીરો ક્યુ કેટલો મળ્યો એક પોઈન્ટ સુડતાલીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત એપસાન જીરો આઠ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત ભાગાકાર કરીએ તો પોઈન્ટ સોળ પાંત્રીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ તો હતું બાર ઉપર જાય તો પ્લસ બાર ઘાત થાય એટલે પોઈન્ટ આમાં આવીએ તો માઇનસ બારમાંથી ત્રણ જાય તો નવ અને એક કામ જાય એટલે માઇનસ એક થયું નવમાંથી એક જાય તો આઠ મીટર મીટર સ્કવેર પર કુલમ બધા સ્ટેપ લખેલા છે આવું લખેલું પણ હોય ને નોટમાં ફટાફટ વંચાય આના પછી આ છે ને આના પછી સીધું આ લખેલું છે તો ગોથા ખાઈ જાવ અને છેલ્લે છેલ્લે વાંચવા વખત તો શું લોચો થાય આમાં નવાજ દસ મિનિટ કેમનું આવ્યું કેમનું આવ્યું પછી બે વાર લખો તો એ ખૂટું પડે પણ ત્રીજી વખત લખો ને તારે ખબર ઓહો આવું હતું ચાલો આગળ જવું એટલે કેટલો ટાઈમ બગડે એની જગ્યાએ આવી નોટ્સ બનાવેલી હોય દબાતા ધબાધબ જો આનું આનું ભાગાકાર આ ગાત ઉપર ગઈ એક પણ જગ્યાએ સ્ટેપમાં દરેક આટલા દાખલા ભણ્યા ને એક પણ જગ્યાએ સ્ટેપની ગાપચી નથી મારી અને દરેકમાં એક પેટર્ન રહી જોઈ તમે પહેલાં નંબરનો ગુણાકાર ભાગાકાર અહીંયા આવી જાય એક જ પેટર્ન છે અને આ નીચેની ગાતો ઉપર જતી રહે એ પણ લખીને બતાવેલી છે અને આ પણ આવી રીતના તમે લખેલું એક વખત સમય જાય પણ પ્રેક્ટિસ આની થઈ જાય અને તૈયાર બી ફટાફટ થાય જ પડી હા કે ના છેલ્લો પ્રશ્ન ચોવીસમો બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી પ્રતિ મીટર વિદ્યુત ભારની પૃષ્ઠ છે બે પ્લેટો છે એક પર ધન અને બીજા પર વિરુદ્ધ ચિહ્નો માટે બંનેનું મૂલ્ય સરખું છે તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ સો એટલે બધી ઉપયોગીતા આવી ગઈ નિયમો પેલો અનંત લંબાઈ નો તાર આવી ગયો પછી ગોળો એ આવી ગયો ગોળો કવચ ઇક્વલ કહેવાય અને એના સાથે હવે પ્લેટો આવી ગઈ બોલો ચલો પ્લેટો નું બોલો સિગમાના આપણે આજે ત્રણ વખત બોલાવડાવ્યું તો કદાચ મારે હેમરિંગથી તમને યાદ રહેવાનું ચાલુ થયું આવું હેમરિંગ તમે તમારી જાત પર ખુદ કરશો તો જલ્દી યાદ રહેશે મારાથી તો રહેવાનું જ છે અને આ મારી ક્વોલિટી છે સમજ પડ્યા સમજ પડી કે આ ભણાવવાનું એક રીત એક ક્વોલિટી જેનાથી તમને હું એસી પચાસ ટકા તો ખેંચી લઈશ દરિયામાંથી પણ દરિયામાં આવ્યા પછી જમીન પકડતા બેન તમને આવડવી જોઈએ નહીં તો પછી દરિયા જોડે વહી જાઓ હે ને એટલે વહેવાનું નથી કહેવાનો મતલબ શું થોડી પોતાની જાતે પણ પ્રેક્ટિસ રાખજો હા ને બેટા હાને ને બધા હાજ કહીને જાય પણ ખબર નહીં અહીંયાથી બહાર જઈને શું થાય છે બીજા દિવસે એવા નહીં આવે પાછા ફરી કહો હા ને બેટા હા ત્રીજા દિવસે આન ગયા એમ કરતા કરતા મારા ત્રણસો પાસઠ દિવસ પછી પછી ચહેરા બદલાઈ જાય સ્ટોરી તો આ જ ચાલે ઓકે ચલો વાંધો નહીં છે ને ગુડ સિગ્મા કેટલા છે બેટા સત્તર ગુણ્યા દસ ની કેટલી ઘાત માઇનસ બાવીસ ઘાત કુલમ પ્રતિ મીટર સ્ક્વેર એડિશનલ ડેટા

તેથી વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો અગર આપણે જોઈએ તો કેટલું થાય એક પ્લેટ વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા પણ ટુ એપસેલોન જીરો ઓકે એક પરથી પ્લેટ એકને લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર ઇવન સદીશ બરાબર સીગમા પણ ટુ પ્લેટ વડે ઉદભવતું છે તો પહેલી પ્લેટના લીધે સિગ્મા પણ ટુ એપ્સેલોન જીરો જે પોઝિટિવ માટે આ જો આ પોઝિટિવ છે ને તો પોઝિટિવ માટે બહાર તરફ હોય જુઓ આ દિશામાં તો જોયા ત્રણ એરો આવી ગયા આ બહાર આ બહાર ને આ બાજુ આ બાજુ બહાર પ્લેટથી આમ બહાર બાજુ નીકળે દૂર જાય પ્લેટ થી તો આ પ્લેટ થી દૂર જતી દિશા બતાવે છે આ પ્લેટ થી દૂર જતી દિશા બતાવે છે મેં અહિયાં સૂત્ર લખ્યું ને અહિયાં દિશા બતાવી ક્લિયર એટલે બંને વાત ક્લિયર થઈ હવે એક પરથી આ એક પ્લેટ વડે એવી કઈ પ્લેટ છે બે એના પરથી વિદ્યુત ક્ષેત્ર કયું થાય ઈ ટુ સદીશ બરાબર માઇનસ સિગ્મા પણ ટુ એપ્સેલ જીરો માઇનસ સિગ્મા એટલે દિશા જ બદલાય જો ઋણ માટે આવો દેખાય છે આ બે ઋણ પ્લેટ તરફ જાય એટલે આ જો આ બાજુથી બે તરફ અને આ બાજુથી પણ બે તરફ આ ધન માટેના એરા છે અને આ ઋણ માટેના છે ક્લિયર થયું હા કે ના ઓકે એટલે અહીંયા મૂલ્ય જ લખેલું હશે સિગ્મા પણ ટુએન જો માઇનસ લખવાની જરૂર દિશા આપણે ક્યાં બતાવી દીધી આકૃતિમાં વાત ક્લિયર થઈ બે અને ત્રણ પરથી આ બે અને ત્રણ પરથી આપણે જોઈએ કુલ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર પહેલો કિસ્સો આ પહેલો કિસ્સો પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર એટલે આ બરાબર ત્યાં ઇવન સદીશ વધતા શું થાય એટલું સદીશ પણ બંનેના મૂલ્યો તો સરખા છે ઓકે તો એકચ્યુઅલીમાં એક ભૂલ થઈ ગઈ એ ભૂલ અહીંયા હું સુધારું છું ઇવન સદીશ અહીંયા લખ્યો ને તમે અહીંયા સદીશ લખ્યું છે અહીંયા તો મેં ખાલી શું લખ્યું છે મૂલ્ય શું લખ્યું છે મૂલ્ય એટલે જોડે આઈ કેરેટ લખવાનું શું લખવાનો આઈ કેરેટ નહી ના લખશો સોરી કારણ કે દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં બદલાશે ને જો આ વિસ્તારમાં આઈ કેરેટમાં આવે છે અને આ વિસ્તારમાં આમ જાય છે એટલે ખાલી આને છે ને આમાં ખાલી ઈ વન અને ઈ ટુ કરી દેજો સદીશ લખતા નહીં સદીશ સ્વરૂપે આપણે યાદ લખીશું એટલે મૂલ્ય તો ત્યાંથી આવ્યું સિગ્મા પણ ટુએ અને દિશા આકૃતિમાં આવી હતી જો આ ધન માટે કઈ દિશામાં જાય છે ઋણ દિશામાં અને એક્સ દિશા આમ કહેવાય તો આ ઋણ એક્સ દિશામાં જાય છે ઋણએક્સ દિશા માટે કયો સદીશ આવે માઇનસ આઈ આજ વિસ્તારમાં જુઓ બે માટે ઋણ માટે મૂલ્ય તો એ જ આવશે સિગમા પણ ટુએપ્સેન જીરો આપણે એ લખેલું છે સિગ્મા પણ ટુએન જીરો પણ એ કઈ દિશામાં જાય છે આમ જમણી બાજુ એટલે કઈ દિશા કહેવાય જમણી બાજુ એક્સ એક્સ ધન એક્સ દિશામાં એટલે કેવું થયું પ્લસ હાય અને બંનેનો સરવાળો માઇનસ આય પ્લસ આઈ શું થઈ જશે ક્લિયર થઈ ગયું ઓકે બી બીમાં શું કીધું બીજી પ્લેટનો બહારનો વિસ્તાર એટલે આ એમાં પણ બે અને ત્રણ પરથી સૂત્રો તો એ જ વાપરવાનું જશે ને કુલ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર બંનેના પ્લેટોનો વિદ્યુત ક્ષેત્રોનો શું કરીશું સરવાળો પણ હવે જ દિશા બદલા થઈ જજો આ ઈવન જે છે પોઝિટિવ જે છે એ કઈ બાજુ છે ધન તરફ એટલે ઈ વનમાં સિકમાં પણ ટુ એપ સેન ઝીરો ઇન્ટુ આઈ અને આ ઋણ જે છે બોલો ઋણ તરફ ઋણ તરફ માટે શું આવે માઇનસ બંનેનો સરવાળો શું થઈ ગયો જીરો ન્યૂટન પર કુલમ વાત ક્લિયર થઈ ઓકે સી બંનેની વચ્ચે બંનેની વચ્ચે તો બંનેનો પાછો સરવાળો કરવો પડશે ઈ વન પ્લસ ઇ ટુ ઈ વન પણ સિગ્મા પણ ઓપ્શન જીરો ઈ ટુ પણ સીગમાં પણ ઓપ્શન જીરો અને બંને જુઓ એક જ દિશામાં ધન દિશામાં તો બંને માટે આઈ કેરેટ આઈ કરેટ આવી ગયું બે વખત ભેગા થશે સીગમા પણ ટુ એપ્સેન જીરો આઈ કરેટ ટોડી જશે એપ્સેલોન જીરો તો સિગ્માની કિંમત મૂકી એપ્સેલોન જીરોની કિંમત મૂકી સત્તર ભાગે આઠ પોઈન્ટ પંચ્યાસી એક પોઈન્ટ બાણું દસ ની માઇનસ બાર ઘાત ઉપર ગયેલા પ્લસ બાર ડાયરેક્ટ લખી દેવામાં આવી જોઈએ માઇનસ બાવીસ વત્તા બાર દસ ની માઇનસ દસ ઘાત ન્યૂટન પર કુલામ થેન્ક યુ ક્લિયર હે ને આઈ કેરેટ અહીંયાથી છૂટી ગયો છે પણ તમારે આઈ કેરેટ આઈ કેરેટ કન્ટિન્યુ કરવાનું એટલે દિશા બતાવશે ક્લિયર થયું ધનથી ઋણ તરફ આ કેપેસિટરની બે પ્લેટ કહેવાય જે આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા કેપેસિટરની બે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર હોય બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય કેમ ઝીરો હોય ક્લિયર થઈ ગયું ચેપ્ટર નંબર બેમાં ભણ્યા હતા ને બે કેપેસિટીની બે પ્લેટો વચ્ચે શું ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્ર કોઈ ડાઉટ હોય તો પૂછો એવું હું દર વખત પૂછું પણ કોઈ મને પૂછે નહીં うん。